ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજકોટમાં ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ વિસ્તારની શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રાજકોટમાં મૌડી રોડ પર આવેલી તપોવન સ્કૂલમાં ફાયરના વિવિધ સાધનોની ચકાસણી થઈ ફાયર અધિકારીની તપાસમાં તમામ સાધનો કામ કરતા જણાયા આ ઉપરાંત એલાર્મ નોઝલ સહિતની અન્ય સુવિધાઓ પણ હતી રાજકોટમાં અંદાજે પાંચસો પૈકી સોળ શાળા પાસે જ ફાયર એનઓસી છે રાજકોટની અન્ય શાળામાં પણ તપાસ કરી ફાયરની સુવિધા તાકીદે કરવા માટે સૂચના આપવામાં આવી છે સ્કૂલમાં ફાયર સેફ્ટી ચેક કરતા જોયું હોય તો ત્યાં ફાયરના તમામ સાધનો કાર્યરત છે અને હાલ તો અમે બાળકોની જે સલામતી માટે શું શું એ સ્કૂલ સંચાલકોએ રાખેલ છે એ બધું ચેક કરી છીએ બેઝમેન્ટની અંદર એ લોકો સિસ્ટમ ફિટ કરે છે તો એની અંદર શું કાર્યરત છે એ પણ જોઈએ છીએ અમે અલારામ બધા મળે અલારામ ઓન ઓફ સ્વિચ હોઝ હોઝરિલ તે રાખેલ છે કે નહીં એ બધી ચેક કરી અને સિસ્ટમ પણ ચેક કરી છીએ ચાલુ છે કે બંધ છે અને ઉપર ડોમ છે કે નહીં એ પણ જોઈને બધું અમે ચેક કરીને રિપોર્ટ કરીને ચીફ ફાયર ઓફિસરને સુપથ કરી છીએ અગર હાલમાં અમને જો કોઈ ખામીયુક્ત દેખાય તો અમે એમને નોટિસ પણ આપીએ છીએ અને નોટિસનો જવાબ ન આપે તો અમે પાછું રિમાઇન્ડર આપીને એમને પાછી ચેક કરી અને પછી એને આગળ કાર્યવાહી કરવાની નોટિસ આપી ખરેખર ખૂબ મહત્ત્વની છે અને તેમની કામગીરી પણ ખરેખર સરાહનીય છે કે આવીને ઝીણવટપૂર્વક દરેક બાબતો જુએ છે એક એક બાબતો ચેક કરે છે જે કંઈ ટેકનિકલ આસ્પેક્ટ છે તે દરેક આસ્પેક્ટથી જુએ છે ધારો કે અમારે ત્યાં આવીને દરેકે દરેક જે પેરામીટર્સ છે ગવર્મેન્ટના નોમ્સ મુજબ જે કાંઈ આપેલું છે કે દરેક ફ્લોર વાઇઝ જે ઓન ઓફ સ્વીચ છે હોઝરીલ છે એ ટેકનિકલ ડેટા જે કાંઈ છે તે યોગ્ય છે કે નહીં એટલું જ નહીં તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું અને લાઈવ ડેમોન્સ્ટ્રેશનની અંદર પણ એઝ પર રિક્વાયરમેન્ટ